તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ભજન ગાયક કલાકાર હેમંત ચૌહાણ એક મોટી સ્પષ્ટતા કરી છે. હેમંત ચૌહાણ ભાજપમાં જોડાયા હતા તે સમાચારો જ્યારે ફરતા થયા હતા, તે વિડીયો વાયરલ થયો હતો ત્યારે ગત 19 તારીખની જો વાત કરવામાં આવે તો ગત 19 તારીખે હેમંત ચૌહાણ કે જેઓ એક ભજન ગાયક કલાકાર છે તે ભાજપમાં જોડાયા છે તેવી વાતો સામે આવી હતી, તેવા સમાચાર સામે આવ્યા હતા. ત્યારે હાલ હેમંત ચૌહાણે એક વિડીયો પોસ્ટ કર્યો છે અને તેમાં સ્પષ્ટતા તેના દ્વારા કરવામાં આવી છે કે હેમંત ચૌહાણ ભાજપમાં જોડાયા નથી, તે માત્ર સન્માન કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા. આ મુદ્દે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા મહીદીપસિંહ પાસેથી. જી મહીદીપ, જે પ્રમાણે આ વિગતો સામે આવી રહી છે કે હેમંત ચૌહાણ સ્પષ્ટતા કરી રહ્યા છે કે તે ભાજપમાં જોડાયા નથી, તેને લઈને હાલ શું વિગતો છે? હા જી, ચોક્કસથી ફાલ્ગુની, તમને બિલકુલની માહિતી આપી કે જે પ્રમાણે સદસ્ય અભિયાન હેઠળ જુદા જુદા કલાકારો જોડાયા હતા ભાજપમાં, આજે પણ કેટલાક ઉત્તર ગુજરાતના કલાકારો જોડાવાના છે. અને જે ખ્યાતનામ કલાકારો હતા હેમંત ચૌહાણ ને બીજા અન્ય કલાકારો કિંજલ દવે ને બધા સાથે ભાજપમાં જોડાયા હતા. તેમણે ખેસ પર પહેર્યો હતો અને હું સંગઠનમાં છું, પણ આજે એક ચોંકાવનારો એક વિડીયો એમનો બહાર આવ્યો છે કે અમે તો માત્ર કલાકારો છીએ, લોકોને મનોરંજન પૂરું પાડીએ છીએ, અમે કોઈ પક્ષ કે કોઈ પાર્ટી કે સાથે અમે સંકળાયેલ નથી. એ તમામ જે નિવેદનો છે હવે આજે ચોંકાવનારા આવી રહ્યા છે. એક વિડીયો એમનો વાયરલ થયો છે અને જ્યાંથી એમણે વિડીયો બનાવ્યો છે અને કીધું છે કે અમે તો કલાકારો છીએ, હું કોઈ પક્ષમાં જોડાયો નથી. અને સાથે એ પણ એ વિડીયોમાં એમણે સ્પષ્ટતા કરી છે કે જ્યારે આ વિડીયો વાયરલ થયો એમાં સ્પષ્ટતા કરી છે કે હું તો માત્ર અભિવાદન આપવા ગયો હતો અને મને ખેસ પહેરાવી દેવામાં ત્યાં આવ્યો છે. એટલે આ પ્રકારના જે નિવેદનો આવે છે ચોક્કસથી પાર્ટી ઉપર એક સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે જ્યારે એ જોડાયા હતા ત્યારે મીડિયા સમક્ષ હાજરીમાં જોડાયા હતા, પરંતુ આ વાત પ્રસરી હતી, એમના ચાહકો સુધી પણ પહોંચી હતી. કદાચ એમના જે ચાહકો વર્ગ છે એમને આ કદાચ નહીં ગમ્યું હોય, એના કારણે પણ આ વિડીયો વાયરલ થયો પણ બની શકે. પણ આ જે વિડીયોની જે તથ્યતાની જો વાત કરું તો જે હેમંત ચૌહાણે જ ખુદ આજે પોતાએ વિડીયો બનાવીને પોસ્ટ કર્યો છે કે હું તો માત્ર અભિવાદન આપવા ગયો હતો અને મને ખેસ પહેરાવી દેવામાં આવ્યો. પરંતુ જો વાત કરવામાં આવે તો જ્યારે કલાકારો જોડાયા હતા સદસ્ય અભિયાન હેઠળ, ત્યારે હેમંત ચૌહાણે મીડિયા સમક્ષ જ ખેસ કરીને એમનું જે ભાજપમાં જે સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ જે આને વિડીયો આવી રહ્યો છે એની પર ખરેખર હવે ઘણા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ફાલ્ગુન, બિલકુલ મહીદીપ, જે પ્રમાણે આ વિડીયો વાયરલ થયો છે, ભાજપમાં નથી જોડાય તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે, શું બીજેપી તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે? જી, હાલમાં તો અત્યારે કોઈ પ્રતિક્રિયા નથી આવી, પણ અત્યારે પણ લગભગ હમણાં થોડા સમયમાં કેટલાક ઉત્તર ગુજરાતના કલાકારો પણ જોડાવાના છે. એ લોકો પણ અત્યારે બેસીને અહીંયા જે કમલમ કોબા કાર્યાલય આવેલું છે ભાજપનું ત્યાં બેસીને એ પણ લોકો વિડીયો જોઈ રહ્યા છે. એ લોકો પણ હવે અસંતોષમાં મુકાયા છે કે અમે જોડાઈએ કે કેમ ન જોડાઈએ. એ તમામ જે સવાલો છે એ ઉત્કૃષ્ટ છે, એ કદાચ હમણાં થોડી વારમાં એ પ્રશ્નનો પણ હલ આવશે, સીધા એ મીડિયા સાથે સંવાદ કરશે ત્યારબાદ ખ્યાલ આવશે. ફાલ્ગુની. બિલકુલ મહીદીપ, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે ભજન ગાયક કલાકાર હેમંત ચૌહાણે એક સ્પષ્ટતા કરતો વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે ભાજપમાં નથી જોડાયા તેવી સ્પષ્ટતા કરાઈ છે. નમસ્તે, મારા વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, પાલકો, આપ સૌને એક મારે ચોખટ કરવાની છે કે આજે જે મીડિયામાં એક ભાજપના હું જોડાણો એવું જાહેરાત થઈ છે, અમે તો કલાકારો છીએ અને જ્યારે આવી રીતે સમૂહમાં બધાનું સન્માન થતું હોય અને વધામણી દેવા માટે બોલાવતા હોય ત્યારે એક સિનિયર કલાકાર તરીકે મારે હાજરી આપવી પડે અને એ જવું જ પડે. પરંતુ આ પહેલા 5 વર્ષ પહેલા જયારે ચૂંટણીમાં મને ઉભા રાખવાની વાત કરી ત્યારે મેં ના પાડી દીધો હતો કે બાપા, મારું તો કામ ભજનનું છે, હું કોઈ પક્ષમાં સક્રિય ન રહી શકું. અને કોંગ્રેસ વખતમાં અમારા સન્માનો થયેલા છે એને અમે વધાવી લીધા, અને આપણા રૂપાણી સાહેબે પણ સન્માન કર્યા એને અમે વધાવી લીધા. અમારામાં કોઈ અમારામાં ભેદભાવ ન હોય, અમે હું કોઈ પક્ષનો માણસ પણ નથી. એટલે આપ મીડિયાની જે દ્વારા પ્રચાર થઈ રહ્યો હોય એમાં કોઈ ગેરસમજ હોય તો એ આપ જરાક ધ્યાનથી જોજો, કારણ કે હું પોતે જ બોલું છું કે આવી કોઈ આપણે ભાજપ માટે હું જોડાણો છું એવી કોઈ ગેરસમજ હોય તો એ માનતા નહીં, કારણ કે અમે સત્યનો રાહ જે લેતા હોય, જે સારું કામ થતું હોય ત્યારે અમે કલાકાર તરીકે અને બિરદાવવા માટે, પછી એ કોઈ પણ પાર્ટીનો હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે ગમે તે હોય. એટલે અહીંયા હંમેશા કલાકારની ફરજ બને છે. એવી રીતે એક સિનિયર કલાકાર તરીકે અમે જ્યારે બધા સાથે મળી અને એક અભિનંદન પાઠવવા ગયા એટલે હું એક પક્ષમાં જોડાણો છું એવી રીતે આપ કોઈ માનતા નહીં, અને હું તો બધાનો છું, કારણ કે કલાકારનો કોઈ પક્ષ ન હોય, એ તમામ માટે હું માણસનો માણસ છું. તમે બધા
એ તમારા આપના હૃદયમાં બિરાજમાન છું, એટલે હું કોઈ એક પક્ષમાં જઈ અને મારી નામને હલકી કરવા માંગતો નથી. એટલે આપ સૌ મારા માટે કોઈ આવી ગેરસમજ કે અફવા ફેલાવે તો માનતા નહીં, કારણ કે હું તો ભજન માટે જન્મ્યો છું. સ્પષ્ટતા હેમંત ચૌહાણ દ્વારા કરવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તે ભાજપમાં નથી જોડાયા, પરંતુ આ દ્રશ્યો ગત 19 તારીખના આપ જોઈ શકો છો, ગાંધીનગર કમલમના દ્રશ્યો છે કે જ્યાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમને ખેસ પહેરાવી તેમનું સ્વાગત કરી રહ્યા છે. ત્યારે આ પ્રકારનું જે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે હેમંત ચૌહાણ દ્વારા, શું તેમના દ્વારા કોઈ જૂઠાણું ચલાવવામાં આવી રહ્યું છે તે બાબતને લઈને મોટા પ્રશ્નો હાલ ઉદ્ભવી રહ્યા છે. કેમકે આ દ્રશ્યો જે આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ગત 19 તારીખના દ્રશ્યો છે કે જ્યારે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અન્ય કલાકારોનું સ્વાગત કરી રહ્યા છે ભાજપમાં જોડાવાને લઈને, ત્યારે હેમંત ચૌહાણ પણ ત્યાં ઉપસ્થિત છે. અને જે પ્રમાણે સર્વપ્રથમ અમે આપને બતાવ્યું કે હેમંત ચૌહાણને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે ભાજપ ખાતે ખુદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા, ત્યારે આ વાયરલ થયેલો વિડીયો કેટલો સત્ય છે, કેટલી તેમાં સત્યતા છે, કેટલું જૂઠાણું છે, આ બાબતો આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે હેમંત ચૌહાણના વિડીયો પછી. એક તરફ ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો ગત 19 તારીખના દ્રશ્યો, અને બીજી તરફ હેમંત ચૌહાણનો જે વિડીયો તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે કે જેમાં તેમના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તે કલાકાર છે અને કોઈ પણ પાર્ટી સાથે તે જોડાયેલા નથી, કોઈ પણ પાર્ટી સાથે તેમના કોઈ જ નાતું નથી તેવી સ્પષ્ટતા હાલ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. અને બીજી તરફના દ્રશ્યો કે જે ગાંધીનગર કમલમ ખાતે તે ઉપસ્થિત છે દેખાઈ રહ્યા છે, દ્રશ્યોમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની બાજુમાં બેઠેલા છે અને તેમને ખેસ પહેરાવીને બીજેપીમાં આવકારવામાં આવી રહ્યા છે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ગત 19 તારીખના દ્રશ્યો કે જ્યાં અન્ય કલાકારોની સાથે હેમંત ચૌહાણ પણ ખેસ ધારણ કરતા દેખાઈ રહ્યા છે. જે પ્રમાણે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક તરફ ગત 19 તારીખના દ્રશ્યો છે કે જ્યાં ગાંધીનગર કમલમ ખાતે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે તેઓ બીજેપીનું ખેસ ધારણ કરી રહ્યા છે, તેમનું આવકારવામાં આવી રહ્યા છે, તેમને ભાજપમાં તેઓ સામેલ થયા છે. અને બીજી તરફ આ વિડીયો કે જે તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે, આ પોસ્ટ થયેલા વિડીયો અંતર્ગત તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેઓ બીજેપીમાં જોડાયા નથી. ત્યારે હાલ આ વિડીયો જે તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે, કહી શકાય કે ઘણા બધા પ્રશ્નો પોતાની સાથે લઈને આવ્યું છે. કેમકે જે પ્રમાણે ગત 19 તારીખની જ જો વાત કરવામાં આવે, બહુ જૂની વાત પણ નથી, ગત 19 તારીખે બીજેપીમાં તેઓ સામેલ થયા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને ત્યારબાદ આજે હેમંત ચૌહાણ દ્વારા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે કે જેમાં તે દાવો કરી રહ્યા છે કે તે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા નથી, માત્ર સન્માન કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા ગયા હતા, અન્ય જે લોકો છે તેમની સાથે તે હાજરી આપેલી હતી અને કોઈ પણ પક્ષ સાથે તે જોડાયેલા નથી, અન્યત્ર જ્યાં સારા કામો થઈ રહ્યા છે ત્યાં જે પ્રમાણે તે હાજરી આપવા જતા હોય છે તે જ પ્રમાણે તેઓ ગાંધીનગર કમલમ ખાતે પણ ગત 19 તારીખે હાજરી આપવા ગયા હતા. અને તેનો આ વિડીયો છે તે કોઈ પણ પક્ષ કોઈ પણ સંગઠન સાથે જોડાયેલા નથી તેને લઈને સ્પષ્ટતા વિડીયોમાં તેમના દ્વારા કરવામાં આવી છે. અને બીજી તરફ ગત 19 તારીખનો આ વિડીયો કે જ્યાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે તેમણે ખેસ ધારણ કર્યો છે, ત્યારે પ્રશ્ન સૌથી મોટો એ થાય છે કે શું બીજેપીમાં સામેલ થયા બાદ કોઈ પ્રકારની નારાજગીને લઈને તેમના દ્વારા પ્રકારનું નિવેદન આપવામાં આવી રહ્યું છે કે અન્ય કોઈ રાજનૈતિક જોર દબાવ કહી શકાય તે અંતર્ગત આવીને તે આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે, તે હાલ સૌથી મોટો પ્રશ્ન છે. જે પ્રમાણે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે એક તરફ વિડીયો જે પોસ્ટ કરવામાં આવ્યો છે હેમંત ચૌહાણ દ્વારા, જેમાં તે સ્પષ્ટતા કરી રહ્યા છે કે કોઈ પણ પાર્ટી સાથે તેઓ જોડાયેલા નથી, અને બીજી તરફના આ દ્રશ્યો કે જ્યાં ગત 19 તારીખે ગાંધીનગર કમલમ ખાતે તેઓ ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત
ભાજપમાં જોડાવા પહોંચ્યા હતા અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે ખેસ તેમણે ધારણ કર્યો છે અને બીજેપીના સદસ્યતા અભિયાન અંતર્ગત તેઓ બીજેપીમાં જોડાયા છે અન્ય કલાકારોની જેમ. ત્યારે આજે તેમના દ્વારા જે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે કોઈપણ પક્ષ સાથે જોડાયેલા નથી, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા નથી, જે પણ સમાચારો સામે આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં તે સામેલ થયા છે તેને લઈને તે તમામમાં કોઈ સત્યતા નથી તેવું તેમના દ્વારા હાલ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ 19 તારીખના દ્રશ્યો કંઈક અલગ જ ચિત્ર છતું કરી રહ્યા છે કે જ્યાં દેખાઈ રહ્યા છે હિંમત ચૌહાણ સ્પષ્ટપણે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. જે પ્રમાણે આ વિડીયો સામે આવ્યો છે હેમંત ચૌહાણનો, ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે. નિર્માણ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં હેમંત ચૌહાણે સ્વીકાર કર્યો છે કે તેઓ ભાજપમાં જોડાયા છે. આમ ખરા અર્થમાં તો અમે વર્ષોથી ભાજપના ચાહક છીએ. અમે કોઈ પક્ષનો વિરોધ નથી કરતા, પરંતુ જ્યાં સત્ય હોય ત્યાં અમે સાથ આપીએ છીએ. અને આ ભારત દેશની પ્રગતિ, ગુજરાત રાજ્યની પ્રગતિ આપણે હવે માણેલી છે, જોયેલી છે અને નજરે નિહાળેલી છે, તો એમાં સાથ આપવો એ બધાની ફરજ બને છે. એવી રીતે અમે પણ બધા કલાકારો આજે વિધિવત રીતે જોડાણા અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રદેશ માટે અમને જોડાવાનો ખૂબ જ આનંદ છે, કારણ કે એમાં સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું છે. અને સમગ્ર સમાજનું કલ્યાણ થતું હોય તો અમે ભલે ભજન ગાતા હોઈએ, પરંતુ એમાં લોકોનું તો કલ્યાણ છે જ, એટલે અમને એનો આનંદ છે. અને આજે અમને બોલાવી અને અમારું સન્માન કર્યું તો એ બદલ પણ અમે ખૂબ ખૂબ ભાજપનો આભાર માનીએ છીએ. બસ મારું તો જે આપણા બધાના હૃદયસ્થ છે એવું ગાઓ કે સીતારામ તણા સતસંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. કલાકારો પણ રાજકીય કાવા દાવા શીખી ગયા હોય તેવી આ ઘટના આજે સામે આવી છે કે જ્યાં કમલમ ખાતે ખેસ ધારણ કરીને ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત તેઓ ભાજપમાં જોડાયા છે. બીજી તરફ આજે જ એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં તેમના દ્વારા દાવો કરાયો છે કે તે કોઈપણ પક્ષ સાથે જોડાયેલા નથી, ભારતીય જનતા પાર્ટીમાં તે સામેલ થયા નથી. અને ત્યારબાદ અમારા સંવાદદાતા સાથેની ખાસ વાતચીતમાં તે સ્વીકાર કરી રહ્યા છે કે તે બીજેપીમાં સામેલ છે. જે પ્રમાણે આ દ્રશ્યો બે સામે આવી રહ્યા છે, એક વિડીયો કે જે પોસ્ટ કરવામાં આવ્યો છે હેમંત ચૌહાણ દ્વારા કે તેઓ બીજેપીમાં જોડાયા નથી, અન્ય તરફ જે દ્રશ્યો છે ગત 19 તારીખના કે જ્યાં તેઓ કમલમ ખાતે ઉપસ્થિત છે અને જીતુ વાઘાણી દ્વારા ખેસ ધારણ કરી રહ્યા છે, સદસ્યતા અભિયાન અંતર્ગત તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અને ત્યારબાદ અલગ જ પ્રકારનું નિવેદન તેમના દ્વારા સામે આવ્યું છે અમારા સંવાદદાતા સાથેની ખાસ વાતચીતમાં. નિર્માણ ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન તેમણે સ્વીકાર કર્યો છે કે તેઓ બીજેપીમાં જોડાયા છે અને પોતાના વિડીયોમાં આજે જે પોસ્ટ કર્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોઈ પક્ષ સાથે તેઓ જોડાયેલા નથી, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના તેમના સમાચાર પાયા વિહોણા છે. અને બીજી તરફના દ્રશ્યો કે જ્યાં તેઓ સમસ્ત લોકોની ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે.